સાબરકાંઠાના વડાલી ખાતે આજે કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સ્થાનિક નગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં ભાજપ તરફે મતદાન કરવા હાજર રહેલા સૌ કોઈને આ કરી હતી. સાથે સાથે જ વિતેલા વર્ષોમાં સ્થાનિક નેતાઓને ભોગવવી પડતી હાલાકી અંગે જાગૃત કર્યા હતા. પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે 1995 સુધી પાણી મેળવવા માટે પાણી ડંકીની રાહ જોવી પડતી હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મામલે જણાવ્યું હતું કે કેન્દ્રમાંથી મોકલેલો રૂપિયો ગામના સુધી પહોંચતા પૈસા થઈ જાય છે, જ્યારે મોદી સરકાર રૂપિયો કરીને પરત આપે છે, ત્યારે નીચેથી ઉપર સુધી એક જ કંપનીની પાઇપલાઇન હોય તો લીકેજ ખૂબ જ ઓછું હોય છે. કોંગ્રેસમાં સૌથી મોટી તકલીફ લીકેજની જ હતી. જ્યારે આજે કેન્દ્રની મોદી સરકાર પ્રત્યે ઘેર પાણી પહોંચાડવાની જહેમત આદરી છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત રૂપિયા 5 લાખની સહાય સૌ કોઈને મળી રહે તે માટેની આયુષ્માન યોજના રજૂ કરી છે. સાબરમતી નદીમાં સર્કસની જગ્યાએ સી પ્લેન ઉતરે એટલો વિકાસ કર્યો છે. જોકે વિપક્ષ અને આજે પણ આક્ષેપ કરવામાં જ રસ છે. કોરોના કાળમાં સમગ્ર વિશ્વ અચંબિત હતું ત્યારે ભારતે એકમાત્ર લેબોરેટરીની જગ્યાએ આજે 700 લેબોરેટરી ઊભી કરી છે અને કોરોના માટે વપરાતી કીટ વિદેશમાં મોકલવાની મથામણ આદરી છે. જોકે કોંગ્રેસીઓ માત્ર રસીને પણ ભાજપની રસી ગણે છે ત્યારે આવી વિચારધારા ઉપરથી નીચે સુધી છે. આ તબક્કે તેમણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે કસમ મામલે તેમણે આપેલું નિવેદન હળાહળું ખોટું છે. તેમણે જણાવ્યું હતું કે અસમમાં આજની તારીખે 300 રૂપિયા મજૂરી કામ કરે છે, જો કે 160 રૂપિયા મજૂરી કોંગ્રેસના સમયગાળા દરમિયાન મળતી હતી, જે આજે 300 હોવા છતાં માહિતીના અભાવે માત્ર આક્ષેપો જ થાય છે. જો કે રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો અનુસાર અમારી સરકારમાં રૂપિયા 300 અમે ગુજરાતના વેપારીઓ પાસેથી ખંખેરીને આપીશું, તો આ મામલે પુરુષોત્તમ રૂપાલાએ જાહેરમાં કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પાસે જવાબ માંગ્યો છે કે ગુજરાતના વેપારીઓથી તમને શું તકલીફ છે. 28 તારીખ પહેલા આ મામલે ચોખવટ કરે તે આવશ્યક છે. જો કે આજે કોંગ્રેસ રાષ્ટ્ર સેક્રેટરી રહી ચૂકેલા મધુસૂદન મિસ્ત્રીએ જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસને રાષ્ટ્રીય સુરક્ષા વિશે બોલવાનો અધિકાર નથી. વિપક્ષ સર્જિકલ સ્ટ્રાઇકને પુરાવા માંગ્યા હતા અને હાલમાં ભારત સરકારે રાફેલ જેવા અત્યાધુનિક શસ્ત્રો હવે સ્થાનિક કક્ષાએ ઉત્પાદન કરી રહ્યું છે, ત્યારે આ મામલે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા નીતિ એકવાર જાણી લેવાની જરૂરિયાત છે. જો કે આજે યોજાયેલી સભા આગામી સમયમાં સ્થાનિક કક્ષાએ કેટલી જીત અપાવે છે તે પણ મહત્વનું બની રહે છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, સાબરકાંઠા. પાર્ટી ગુજરાત પ્રદેશની યોજના પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં આજે અમારો ચૂંટણી પ્રવાસ હતો. અરવલ્લી જિલ્લામાં 2 સભા કર્યા પછી અત્યારે અમે અહીંયા વડાલી ખાતે ચૂંટણી સભામાં ઉપસ્થિત હતા. અમારા વરિષ્ઠ અગ્રણી ભાઈ શ્રી રમણભાઈ વોરા, ભાઈ ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, જિલ્લાના પ્રમુખ શ્રી જેડી પટેલ, પરબતભાઈ પટેલ અને વિશાળ સંખ્યામાં આગેવાનોની ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણની અંદર સભા યોજાણી. કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. આજની ત્રણેય સભાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. મને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓના મનમાં નેતૃત્વ સંબંધે કન્ફ્યુઝન ઊભું થયેલું જણાય છે, જેથી કરીને તેઓને પોતાની રાજકીય કારકિર્દી એ સલામત લાગતી ન હોય ભારતીય જનતા પાર્ટીની સાથે લોકો જોડાઈ રહ્યા છે. રાજ્ય સરકાર, ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની કોવિડના કાળખંડ દરમિયાનની કામગીરીની અસર પણ આ વખતની ચૂંટણીમાં અમને જોવા મળી રહી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિર્ણયોને કારણે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં યુવાનોને ખૂબ મોટા પ્રમાણમાં તક મળી છે. એને કારણે યુવાઓમાં પણ આ ચૂંટણીની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આ પ્રકારના વિવિધ કારણોસર આ પ્રકારની ચૂંટણીમાં આ વખતે
ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના ઉમેદવારો પ્રચંડ બહુમતીથી જીતી જશે એવી શ્રદ્ધા છે. ખાસ કરીને સાહેબ મને એવું લાગે છે કે કોંગ્રેસના મિત્રોએ તો સંરક્ષણની બાબતના સવાલો ઊભા કરવામાંથી દૂર રહેવું જોઈએ. કેટલા વર્ષ પછી રાફેલ એ ભારતની સેનામાં જોડાણું આ વખતના બજેટની સૌથી અગત્યની બાબત હોય તો એ આત્મનિર્ભર ભારતની વાત છે. અને આત્મનિર્ભર ભારતમાં પણ ડિફેન્સના નાના સાધનથી લઈ અને હવાઈ જહાજ સુધીના સાધનો એ ભારતમાં બનશે એના કન્સેપ્ટ સાથે એનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એ મધુસૂદનભાઈએ વાંચી લેવું જોઈએ, એને આવકારવું જોઈએ, એની એને 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 થપથપાવવું જોઈએ. નહીં કે બુલેટ પ્રૂફ જેકેટ ભારતની સેનાના જવાનો પાસે છે કે નથી, કોકને ક્યાંકથી સમાચાર લઈ આવી. આજે -40 ડિગ્રીના તાપમાનની વચ્ચે આપણા જવાનો ચીનની અને આપણી અગત્યની સીમાઓ ઉપર જે ચોકી પહેરો કરી રહ્યા છે એને કારણે આપણે સૌ સલામત રીતે ભારતમાં આઝાદીનું પર્વ મનાવી શકીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.